પછી તારીખ 10/6/2020 ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળેલ હતી, જે બેઠકમાં ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશિયા, સંસદશ્રીઓ શશિકાંતભાઈ ભીમાણી, મહેન્દ્રભાઈ મશરૂ, ગિરીશભાઈ કોટેચા, સંજયભાઈ કોરડિયા, બાલાભાઈ રાડા, હરેશભાઈ પરસાણા, શિલ્પાબેન જોશી, આદ્યશક્તિબેન મજમુદાર, કિરીટભાઈ ભીમા સહિતના સંસદશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. આ બેઠક અગાઉ માનનીય મેયર શ્રી ધીરુભાઈ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલ સંકલનની બેઠકમાં મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશિયા, શાસક પક્ષના નેતા શ્રી નટુભાઈ પટોળિયા, દંડક શ્રી ધર્મણભાઈ ડાંગર તથા સ્થાયી સમિતિના સંસદશ્રીઓની ઉપસ્થિતિમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ સમિતિમાં જૂનાગઢ શહેરના માર્ગો ટૂંક સમયમાં ₹20 કરોડના ખર્ચે પેવરથી મઢવામાં આવશે, ચેરમેન રાકેશભાઈ ધુંધેલિયાએ કહેલું હતું. જૂનાગઢ વોર્ડ નંબર 10 અને 12માં પાણીની પાઇપલાઇનની મુખ્ય લાઇન બદલવામાં આવશે. અમૃત સ્કીમ અંતર્ગત ઝોન 9 અને 10 જુદા જુદા વિસ્તારોમાં પાણીની ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊંચા ટાંકી પંપિંગ સ્ટેશન ₹18.96 કરોડના ખર્ચે થનાર છે, તેમજ નાના મોટા ઘણા વિકાસોના કામોનો નિર્ણય લેવામાં આવ્યા હતા. રિપોર્ટર ભાવિક જોશી, જૂનાગઢ, ફાસ્ટ ન્યૂઝ ગુજરાત. જૂનાગઢ મહાનગરપાલિકા અને સ્થાયી સમિતિની બેઠક હતી, એની અંદર સંકલન સમિતિ મળી અને ઘણા બધા વિકાસના કામોની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે અને જૂના ડામરના કામોની જે સિદ્ધાંતિક હવા મંજૂર થઈ ગયા હતા એ મંજૂર થવા આવ્યા હતા, એને 22 કરોડના કામોને જે હવા મંજૂર કરી દીધા છે, એના ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડરના જે નિયમો સાથે કામગીરી કરવાની છે એ ચાલુ થશે. અને જૂના ડામર મોટા કામો જે હતા, એમજી રોડ, દાતા રોડ, જવાહર રોડ, એના માટેની જે કંઈ પાઇપલાઇનો પાણીની અંદર નાખવાની છે એ કામગીરી ચાલુ છે. હજી પણ લાઇટોના થાંભલા અને કેબલ અને ડિવાઇડર સાથેના થાંભલાની પ્રાથમિક મંજૂરી આપી દીધી છે, એને પણ નખાઈ જશે ત્યારે મુખ્ય 3 રોડો જે નવા બનાવવાના છે એ પણ સરસ આધુનિક અને બધાય કામગીરી પૂર્ણ થાય ત્યારે જ આપણે વ્યવસ્થિત તેને ત્યાં લેવાના છે કે વારંવાર ખોદવા ના પડે. બીજું કે જૂનાગઢના ઘણા બધા એવા વિકાસના કામો જે કંઈ હતા, પાણીના છે, જળ છે, નળ છે, એના પણ કામોને પ્રાથમિક મંજૂરીઓ આપી અને આગળની કાર્યવાહી આગળ થાય અને કાલ હવા કોઈ વસ્તુ પેન્ડિંગ ના રહે એના માટેની આજના 22 ઠરાવો મંજૂર કર્યા છે. વસ્તુ ભારત માતા કી જય.